નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે વીજળીના ધાંધ્યાને લઈને ગ્રામજનોએ સબસ્ટેશન ખાતે હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો હતો. ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે અવારનવાર વીજ પુરવઠો ખોરવાય છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. અગાઉ પણ વીજ કચેરી ખાતે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા રોષે ભરાયેલા ગ્રામજનો સબસ્ટેશન પહોંચ્યા હતા. ગ્રામજનોએ સબસ્ટેશન ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. સબસ્ટેશન ગામમાં હોવા છતાં ગ્રામજનોને વીજ પ્રવાહ મળતો નથી તો ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. સબસ્ટેશનમાંથી ગ્રામજનોએ વીજ પ્રવાહની માંગ કરી રહ્યા છે. આ સપરેટ સ્ટેશન જ્યાંથી બનાવ્યું છે ત્યારે પહેલાં અમને આવું કીધું હતું કે અહીં તો આ સપરેશન બનશે એટલે તમારા ગામમાં લાઇટો ના જાય, તમને સપરેટ લાઇટ મળશે. પણ એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે, છેલ્લા 4 મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે, હળે વારંઘડી લાઇટો જતી રહે છે. અને એના દખે આમાં છોકરાઓને બધા ગઢાઓને બધાને એટલું અઘરું પડે, રાતે હોય લાઇટો જાય, એરું ઝંઝર આવે તો એનું અમે શું કરવાનું? સાપ આવે, વીછી આવે, બધા ઘરમાં પી જાય, છોકરાઓને બહાર નીકળવાનું કેટલું અઘરું પડે છે. અને ઉપરથી સવારે લાઇટ જતી તો છોકરાઓને અમે ટિફિન વગેરે કેવી રીતે બનાવી આપવાનું? અમારા પહેલાં ઉઠે તો અમારા પહેલાં તો લાઇટ જ જતી રહે તો છોકરા હું લઈ જાય ખાવા? અધિકારી શું કહે છે? અધિકારીને અમે લોકો ગયા હતા, આ લોકો બધા તો અધિકારીએ શું કીધું હતું કે અમે અઠવાડિયામાં તમારું બધું કરી આલીશું, અમે આવીને બધું. પણ અઠવાડિયું થઈ ગયું, 15 દાડે થઈ ગયું, મહિનો થઈ ગયો, પણ હજી એ લોકો કશું કારવાઈ કરી નહીં. કસી એટલે કસીને કંઈ જોવા નહીં આવતા હજી અમને કે લાઇટો બંધ છે. કાલે હોય અને 2-4 દાડાથી અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઇટો જાય છે, 5-5 મિનિટે લાઇટો જાય છે. અમારી ટીવી, ફ્રીજ, એસી આ બધી વસ્તુ બગડે ના, હરેકડે 5-5 મિનિટે આવી જાય છે કરે તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી આલશે? અમને જીબી વાળા કરી આલશે અમને બધું? આમાં ઘરનું કેટલું બધું સામાન હોય, કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે, એ કોણ કરી આલશે? એનું અમારે ભરપાઈ હોય જોઈએ છે ને, એ કોણ આલે અમારે? એટલે અમારે જીવી વાળા નિવેદન છે કે અમારે અમારું સપરેટ અમારું કરી આપજો કનેક્શન. પરિસ્થિતિને લઈને ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ગ્રામજનોએ નિયમિત વીજ પ્રવાહ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.